હેલો ફ્યુચર ડૉક્ટર્સ માય નેમ ઇસ સાગર કવા આઈ એમ યોર બાયોલોજી ફેકલ્ટી એટ વેથ ક્લાસ અત્યારનો આ અઠ્યાવીસ દિવસનો સમય કેવો છે તો કે તમારા જે ડ્રીમ છે તમારું જે ધ્યેય છે એને પામવાની સૌથી સુવર્ણ તક છે પરંતુ અત્યારે કેવું થાય છે તો કે બધાને આળસ આવે છે બધા વિદ્યાર્થીઓને અને પોતાનો ધ્યેય પામી શકવા માટે નિષ્ફળ થાય છે તો આપણે આ ધ્યેયને પામવા માટે આ આળસને કઈ રીતે દૂર કરી શકીએ ચાલો આપણે આ વિડીયોમાં નિહાળીએ શું છે ભાઈ ટોપિક ખબર છે બધાને તો કે હાઉ ટુ ઓવરકમ લેઝીનેસ ઇન પ્રિપરેશન ઓફ નીટ કે નીટની તમે અત્યારે તૈયારી કરી રહ્યા છો તો એની અંદર આળસ આવે છે તો એનાથી બચવું શું કામ તો આપણને બધાને ખબર છે કે નીટ ખૂબ જ અગત્યની પરીક્ષા છે અને એની અંદર આપણે માર્ક લાવશું તો આપણી જીવન છે સુધરી જશે પણ તો પણ માર્ક લાવવા માટે સક્ષમ શું કામ નથી પણ તેના કારણે એનું થોડુંક આપણે જોવાના છે તો તમે ઘણી જગ્યાએ આવું નિશાન જોયું હશે અહીંયા ખોપરી દોરેલી હોય દોરી હોય ખોપરી અને નીચે આવા હાડકાનું નિશાન હોય જોઈશ આવું

વીજળીના તાયા વાયર જતા હોય તાર જતા હોય તો એને અડવા ગયા કોઈ દિવસ ખબર છે કે આ ખતરો ભય લખ્યું છે અહીંયા તો જવાય નહીં તો આળસ છે ને આળસ એ પણ આ છે તો પણ આપણે આળસ ને તો પકડવા જઈએ છે ખબર છે આને અડસુ તો પણ આપણને નુકસાન કરવાની છે પરંતુ આ ખતરો અથવા તો જે ભય નું નિશાન છે ને એ આપણે આળસ ઉપર એપ્લિકેટ કરતા નથી એટલે આપણને નુકસાન થાય સર આપણે આળસ થી બચી કઈ રીતે શકાય તો કે અત્યારના દિવસોમાં થાય છે શું ખબર છે કાલે કરીશ અથવા તો એવું લાગશે કે કાલે વાંચીશ આજે બહુ થાકી ગયો છું ઊંઘ આવે છે અથવા તો આવું આવશે ફિઝિક્સ તો કેટલું મોટું છે બહુ મોટું છે મારાથી તૈયારી થશે નહીં ચાલો ફિઝિક્સને ડ્રોપ આઉટ કરીએ કેમિસ્ટ્રી બાયોલોજી ઉપર ધ્યાન આપશું એમ બીબીએસમાં સિલેક્શન થશે ભૂલી જાય એમબીબીએસની અંદર સિલેક્શન ફિઝિક્સ નહીં કરો તો નહીં થાય કેમેસ્ટ્રી ની અંદર ઇનઓર્ગેનિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી સર બહુ ગોખવાનું છે નહીં થાય નહીં કરો માર્ક નહીં આવે તમારું મેરિટ બનશે નહીં સર બાયોલોજી બાયોલોજી ત્રણસો સાઠ માર્ક નું છે એક તો એક લાઈન યાદ રાખવી પડશે બહુ મોટું છે નહીં થાય તો ભૂલી જાઓ મેડિકલ ની અંદર પ્રવેશ આવા છે એ શું થશે તો કે આવા કારણ આવશે તો આવા કારણને લઈને આપણે શું તૈયારી બંધ કરી દેવાની હા કે ના બોલો તો સર મને ખબર છે કે આ તૈયારી કરીશ નહીં તો મારું સિલેક્શન નહીં થાય તો પણ હું તૈયારી નથી કરી શકતો એનું કારણ શું છે કાલે કરવાનું મન થાય છે સર કાલે કાલે કરતાં કરતાં તો હવે અઠ્યાવીસ દિવસ જ ખાલી એક્ઝામને બાકી રહ્યા હવે મારે શું કરવું આ અઠ્યાવીસ દિવસની અંદર હું એવું શું ધ્યાન રાખું કે જેનાથી મારી પ્રિપરેશન તૈયાર થાય માનો કે તમને એક લાખ રૂપિયા આપી દીધા અને તમને એમ કીધું છે કે તમારે જ્યાં વાપરો ન્યાં વાપરો તમે તમારી પાસે ગાડી છે લઈને બહાર નીકળો ચાલો શૂઝનો શો રૂમ આવ્યો શું કર્યું રીબુકના શૂઝ લીધા કેટલા વાપરી નાખા ત્રણ હજાર રૂપિયા સ્પેન્ડ કરી ચાલો ત્રણ હજાર ગયા મારી પાસે અત્યારે સર સાદો મોબાઈલ છે એટલે કે બહુ લેટેસ્ટ મોબાઈલ નથી વધારે એપ્લિકેશન હાલેવું નથી ઓનલાઈન ક્લાસીસ ભણે એવો મોબાઈલ છે ચાલો મારે સેમસંગ અથવા તો તમને જે ગમે એ મોબાઈલનો કંપનીનો મોબાઈલ લેવો છે ત્રીસ હજાર સ્પેન્ડ કરી દીધા ચાલો મોબાઈલ આવી ગયો શૂઝ આવી ગયો હવે સર મારે ક્લોથ્સ લેવા છે મારી પાસે ક્લોથ્સ એ બહુ કંપનીના નથી રેમન્ડના છે એડિડાસના ટ્રેકૅને એવું બધું મારે લેવું છે તો એમાં તમે વીસ હજાર રૂપિયા સ્પેન્ડ કરને ફિફ્ટી થ્રી થાઉઝન્ડ સ્પેન્ડ થઈ ગયા પછી હાલતાં 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 નીકળ્યા વોચમાં સર મારે ફોર સેસની ઘડિયાળ લેવી છે આઠ હજારની ઘડિયાળ લીધી ચલો પૂરું એટલે આમ કરતાં કરતાં તમે છે ને એંસી હજાર ભોગી ગયા એંસી હજારનો તમારો ખર્ચો થઈ ગયો હવે શું થાય છે હવે મનમાં એવું આવ્યું કે આની કે તમે લેપટોપ લીધું હોત તો કેવું સારું હોત મારે બધું સ્ટડીની અંદર કામ લાગત એમબીબીએસ ની અંદર જાત તો મારે મેડિકલના જોવા તો કામ લાગત પણ હવે તમારી પાસે વીસ હજાર રૂપિયા જ પડ્યા છે હવે તો લઈ શકાય એમ છે ને વીસ હજારમાં તો લેપટોપ આવે નહીં સારું આપણે જોવું હતું હોય એવું તો આમાં તમને શું એવું અનુભવ થઈ તમે કઈ વસ્તુ પહેલાં કરી હોત તો તમે એક લાખ રૂપિયાનો બ બધો વધારે વધારે ઉપયોગ કરી શકો તો કે સર મેં એવું લિસ્ટ બનાવ્યું હોત કે મારે કઈ કઈ વસ્તુ જોવે છે અને એના પરથી હું એક લાખ રૂપિયા લઈને નીકળો હોત ને તમારે બહુ ફાયદો થત કે મારે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી ને એ બધું કરી શકો તો આ અહીંયા એક લાખ રૂપિયા છે ને એની જગ્યાએ તમે સમય મૂકી દો એક લાખ જગ્યાની જગ્યાએ તમે ટાઈમ મૂકી દો તમારી પાસે ટ્વેન્ટી એટ ડેઝ છે ને આ ડેઝ કેવા છે ગોલ્ડન ડે છે કે આ ગોલ્ડન ડે છે તમારું આખું જીવન છે એ બદલી તો હવે આ અઠ્યાવીસ દિવસને તમારે કઈ જગ્યાએ વાપરવાય એનું લિસ્ટ તૈયાર કરો કયા દિવસે હું બાયો વાંચીશ કયા દિવસે હું ફિઝિક્સ વાંચીશ કયા દિવસે હું કેમેસ્ટ્રી વાંચીશ માનો કે કાલ સન્ડે છે તો સવારથી બપોર સુધી મારું બાયોલોજીનું ચાર વખત રિવિઝન થઈ ગયું છે સર તો હવે જે ચેપ્ટર નથી ચાલ્યા એનું બાદ કરતાં જેટલું ચાલી ગયું છે એનું હવે હજી એક વખત હું રિવિઝન કરીશ સર ફિઝિક્સની અંદર મારો સિલેબસ પૂરો થઈ ગયો છે સર સિલેબસ પૂરો કરાવી દીધો છે તો હવે શું કરવાનું તો મારે ફોર્મ્યુલા સીટ બનાવીશ હું કાલે અને દરરોજ એક ટાઈમ સેટ કરીશ ને ત્યારે એટલા ટાઈમ દરમિયાન મારે દરરોજ એ ફોર્મ્યુલા સીટનું રિવિઝન કરવાનું ને એ ફોર્મ્યુલા મારે ક્યાં અપ્લાય કરવાની છે એની કન્ડિશન મારે રીડ કરવાની સર કેમિસ્ટ્રીની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રી પૂરું થઈ ગયું છે તો એના માટે શું કરવાનું કે જ્યારે સર ચલાવતા હતા ત્યારે એમને જે બુક બનાવી હતી એ બુક ચોક્કસ ટાઈમે હું રીડ કરીશ જેનાથી એક બધા ઓર્ગેનિક કન્વર્ઝેશન છે કેમાંથી કેમાં જે બને છે એ મને સર આવડી ગયા તો આ રીતનું જો લિસ્ટ બનાવેલું હશે ને તો અઠ્યાવીસ દિવસ છે એ તમે બરોબર યુટિલાઇઝ કરી શકશો ઓલા ભાઈએ જેમ એક લાખ રૂપિયાનું આ બધું ખરીદ્યું પણ લેપટોપ જે અગત્યની વસ્તુ હતી એ તો છેલ્લે રહી ગઈ એવી રીતે જો તમે અત્યારે લિસ્ટ નહીં બનાવો તો આ અઠ્યાવીસ દિવસ જેમ આખું વર્ષ હોય કે એમ જાતાં વાર નહીં લાગે બરોબર લિસ્ટ બનાવજો કયા દિવસે કયા ટાઈમે ક્યુ વાંચશો એ માઇક્રો પ્લાનિંગ કરો અને એની ઉપર અપ્લાય કરવા મળવાનું બે વસ્તુ થશે તમારા પાસે ફોન છે અત્યારે ને અત્યારે તમારે બાયોલોજી વાંચવાનું છે કંઈક કોકનો ફ્રેન્ડનો ફોન આવી ગયો ચાલો આપણે બે ત્રણ મિનિટ છે વાત કરી ફોનમાં નહીં ફ્રેશ થવા તો વાત કરી વાંધો નથી પરંતુ એમ કહે છે ચાલો મૂવી જોવા જાવ હવે અત્યારે લોકડાઉન પછી આ મૂવી થિયેટર ખુલ્યા છે કે નથી આ તો એક્ઝામ્પલ જસ્ટ આપું છું તો એ જોવા માટે જો તમે જાઓ છો તો ત્યારનું તમે બાયોલોજીનું કામ જે તમારા લિસ્ટની અંદર પેન્ડિંગ કર્યું છે એ કેદી કરશો એની માટે તમારે બીજા દિવસે વધારે જાગવું પડશે એના કરતા લિસ્ટ બનાવી અને બરોબર એની ઉપર તમે જો ચોઈટા રહેશો તો આ ટ્વેન્ટી એટ ડેસનો મેક્સિમમ ઉપયોગ થઈ અને તમારા જે ગોલ્ડન ડેસ છે જે તમારું ડ્રીમ છે એની અંદર પહોંચી જશે આડસ શું કામ આવે છે ખબર છે કાલે કરીશ એવું થાય છે શું કામે ખબર છે સવારે વહેલો ઉઠવાનો આલાર્મ ભૂંકો હોય અને પછી આલાર્મ બંધ કરીને સુઈ જવાય શું કામે આવું થાય છે બધાનું કારણ એક છે કે તમે ટાઈમને બરોબર કઈ જગ્યાએ વાપરો ને તમે ફિક્સ નથી કરી તમે એવું જ્યારે જોયું હશે કે તમારે જ્યારે વહેલા ઉઠીને કંઈક જગ્યાએ જવાનું હોય માનો કે સવારે પાંચ વાગ્યાની બસ છે તો તમે સાડા ચાર વાગે ઉઠી જવા માટે કેપેબલ છો અને પાંચ વાગે તમે બસમાં બેસીને તમારે જે જગ્યાએ જવું છે ને એ બધું ફિક્સ છે આવું અનુભવ્યું છે હા સર પરંતુ જયારે તમે પાંચ વાગે સાડા ચાર વાગે વાંચવા માટે આલાર્મ મૂકો છો ને ત્યારે અલાર્મ બંધ કરીને સુઈ જાઓ શું કામ કેમકે તમે માઇન્ડની અંદર એવું ફિક્સ નથી કર્યું કે મારે અત્યારે અડધી કલાક એટલે સવારે સાડા ચાર વાગે ઉઠીને આ સ્પેસિફિક વસ્તુ રીડ કરવાની છે એવું ફિક્સ કર્યું જ નથી એટલે તમે ઉઠીને પાછા આલમ બનકે જાઓ ઓલામાં કેવું છે ફિક્સ જ છે કે સાડા ચાર વાગે ઉઠીને પાંચ વાગ્યાની અંદર બસની અંદર બેસી જવાનું ફિક્સ જ છે એની અંદર કાંઈ કોમ્પ્રોમાઇઝ નથી તો એની માટે આ વસ્તુ તમે ફિક્સ કરશો ને આ ફિક્સ બહુ મોટો શબ્દ છે એ કરશો ને તો બહુ વસ્તુ થાય જેલની અંદર કેદી પૂરેલા હોય ખબર છે જેલની અંદર કેદી પુરે હોય કેદીઓને કોઈ પણ કાર્ય કરવા માટે સ્વતંત્રતા હોય ન હોય ને જે કરવું પડે કમ્પલસરી છે તો તમે અઠ્યાવીસ દિવસ માટે તમારા સારા ફ્યુચર માટે જેમ જેલના કેદીને કોઈ પણ જાતની ચોઈસ નથી કે કાંઈ કરી જ ન શકે એને જે કરવાનું હોય એ કરી શકે એમ તમે તમારી ને તમારે સારું બનવું છે તો તમે તમારી જાત માટે છે તમારી પાસે બીજી કોઈ પણ ચોઈસ નહીં રાખતા આ કાર્ય કરવા સિવાય જો 28 દિવસ તમે એવી રીતે યુટિલાઇઝ કર્યા એનો મહત્તમ ઉપયોગ કર્યો તો તમારો દિવસ છે ખૂબ જ સારો છે વિચાર એટલે અત્યારે આ એક છે કે ટાઈમને તમે જેવી રીતે ફિક્સ કરશો જેવી રીતે યુટિલાઇઝ કરશો એના આધારે આળસ દૂર થશે બાકી આળસ દૂર નહીં થાય હવે વિચારો ને તમે કે માનો કે તમારે ફોર્મ્યુલા સીટ બનાવવાની છે તો કાલ ઉપર શું કામ જાય છે આળસ સુકામે થાય છે તો કે ફિક્સ નથી આ કાર્ય કરવાનું એટલે આળસ થાય છે બીજો ઉપાય શું છે સર આ તો કરવાનું પણ આ કરવા માટેની શક્તિ ક્યાંથી આવશે તો પ્રાર્થના કરો ભગવાનને કહો કે ભગવાન મારે આ કામ કરવું છે તમે મને તમારી શક્તિ આપો એટલે મારું કાર્ય છે સો ટકા થશે થશે પ્રાર્થના કરશો એટલે તમારું કામ થશે અત્યારે જે જગ્યાએ તમે હશો ને એની કરતા એક સ્ટેપ તમે આગળ આવશો હવે વિચાર કરો ચાલો ત્રીજી વસ્તુ આ તમારે અઠ્યાવીસ દિવસની કિંમત કેટલી છે એ જોઈએ ચાલો એમબીબીએસ સેલ્ફ ફાઈનાન્સની અંદર કરવાનો ચાલીસ લાખ મિનિમમ ખર્ચો છે કે નહીં એની ભાંગા અઠ્યાવીસ દિવસે ભાગો ભાંગો તો કેટલો આન્સર આવે છે લાખ એના દરરોજ ના આવશે એક લાખ બેતાલીસ હજાર આઠસો સત્તાવન રૂપિયા આમાંથી કોના પપ્પાની સેલેરી એટલી છે કેટલો મને કયો તો એક લાખ બેતાલીસ હજાર આઠસો સત્તાવન રૂપિયા પર ડે છે ઓ પર ડે સેલેરી છે તમારામાંથી માંથી ના સર તો તમારી સેલેરી એટલી ક્યારે થઈ જઈ કે તમે સારા માર્ક લાવીને ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર ગયા તો તમે એટલા લાખ તમારા પપ્પાના બચાવ્યા એટલા લાખ તમે તમારા પપ્પાના બચાવ્યા એનો અર્થ શું થયો કે તમે એટલા રૂપિયા છે દરરોજના કમાણ તો તમને કહો કે એક લાખ બેતાલીસ હજાર રૂપિયા આજે આપતું હોય ને જે કામ કરવાનું તમને કીધું હોય તે તમે ઓનેસ્ટીથી કરો કે પ્રામાણિકથી કરો કે ન કરો તમને કો લાખ બેતાલીસ હજાર આઠસો સત્તાણું રૂપિયા અત્યારે આપે ને તમને કઈક તમારે આ વસ્તુ કરવાની છે તો તમે આ કરો કે નો કરો તો પછી અત્યારે રીડિંગ કરવાનું છે એ એક લાખ બેતાલીસ હજાર આઠસો સત્તાણું રૂપિયા તમને આપે છે આ એટલા રૂપિયા આપીને તમને શું કહે છે કે તમે તમારું રીડિંગ કરો તો રીડિંગ કરવું પડે કે નો કરવું પડે ઈ કયો હકીકતમાં છે આ હકીકત છે આ કઈ હવામાં હું વાત નથી કરતો આ હકીકત છે કે તમે આટલા રૂપિયા અત્યારે મળે છે જો તમે રીડિંગ કરતા હશો તો રીડિંગ કરશો એટલે ફિક્સ જ છે તમને આવડશે તમને આવડશે એટલે તમારું સિલેક્શન થશે તમારું સિલેક્શન થાશે એટલે તમે એટલે તમારા પોતાના રૂપિયા બચે તો આ રીતે આજથી જ એક પણ મિનિટનો ટાઈમ બગાડ્યા વગર તમારે કામ કરવાનું ચલો આળસ એટલે શું તો કે તમને જ્યારે પણ એવું થાય કે એક સેકન્ડ કામ મારે આ મોડું કરવું છે એનું નામ પણ આળસ છે આ કામ કાલે કરીશી તો આળસ કહેવાય જ ને પરંતુ એક સેકન્ડ હું આ કામ મોડું કરીશ મારે અત્યારે રિવિઝન કરવા બેસવું છે હું એક સેકન્ડ પછી પણ ઊભો થયો ને તેનું કામ આળસ એનું નામ આળસ મારે રિવિઝન કરવા સર ઊભા થાવ કરવા પણ બાયોલોજી રિવિઝન કરવાનું ટાઈમ ટેબલની અંદર છે ઊભા થઈને રિવિઝન કરવા જ મળો તો આળસ નથી તમારે બાકી આળસ છે ને આળસ છે એ શું છે એ યાદ રાખ્યું આ છે આળસ આ છે સમજાણું બધાને હા સર તો અત્યારથી આળસ અઠ્યાવીસ દિવસ પૂરતી મૂકી દે ટેબલ બનાવો આમાં કોઈનું ટાઈમ ટેબલ હું ન બનાવી શકું કેમ કે કોને રાતે વાંચવા ગમતું હોય કોકને સવારે વાંચવા તો યાદ રહેતું હોય તો બધાને ઇન્ડિવિજ્યુઅલ છે કોનો કેટલો કોર્સ બાકી છે રિવિઝન કરવાનો કોનો કેટલો કોર્સ કેટલો રીડિંગ કરવાનો પણ બાકી છે શીખવાનો બાકી છે લેક્ચર જોવાના બાકી છે તો કોને ઉપર ઇન્ડિવિજ્યુઅલ ઉપર એટલે તમારું કેટલું વર્કલોડ એવરી ડેનું આવશે એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે તો બધા આજે હજી બહાર નથી વાઈ તો અત્યારે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ અત્યારે બેસીને કેટલું વસ્તુ તમારે થઈ ગઈ છે કેટલી વસ્તુ બાકી છે એ બે ડિસાઇડ કરો પછી કેટલું વર્ક એની ઉપર તમે કરશો તે એના આધારે તમારે કેટલો કોર્સ પૂરો થશે એ બધું અત્યારે છે એનો હિસાબ લ્યો તેમ રૂપિયાનો હિસાબ જોઈએ ને એમ સમયનો પણ હિસાબ રાખશો તો તમને કોઈ પ્રગતિથી પાછળ ફાડી શકશે નહીં